કેશોદના પીપળી ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની એક બાળકી પાણીની ટાંકીમાં પડી જવાથી ગરકાવ થતા મોત નિપજ્યું હતું. બેભાન બાળકીને કેશોદ સરકારી હોસ્પિટલે લવાતા હાજર ડોક્ટરે મોત થયાનું જાહેર કરતા બાળકીના પરિવારમાં ગમગીની વ્યાપી હતી. કેશોદથી 10 કિલોમીટર દૂર પીપળી ગામે માતા પિતાને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વાડી વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશ બોલપારવાડીના બળવાજાનો એક શ્રમિક પરિવાર તેમના કામમાં વ્યસ્ત હતો. તે સમયે આ પરિવારના બાળકો વાડી વિસ્તારમાં ઢોરને પીવાની પાણીની કુંડી પાસે રમતા હતા. તેમાંથી 2 વર્ષની અનુબેન નામની એક બાળકી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. આ બાળકી ટાંકીમાં પડતાની સાથે તે પાણીમાં ગરકાવ થઈ હતી. જ્યારે તેમના પરિવારને જાણ થઈ તે સમયે પાણીની ટાંકીમાં પડેલ બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. આ બાળકીને કેશોદ સરકારી હોસ્પિટલે લવાતા ડોક્ટરે મોત થયાનું જાહેર કર્યું હતું. આથી બાળકીના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકીના મોતના પગલે પરિવાર ગમગીન બન્યો હતો. પોલીસે બાળકીની મોતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે.